नमस्कार सौ मित्रों, सीसीसी थियरी पार्ट टू। सीपीयू क्यों एकम गणितिक तथा तार्किक प्रक्रिया साथे जोड़ायेलो छे? एएलयू सिस्टमनी तारीख अने समय बदलवा सेमा जवू पड़े? कंट्रोल पेनल माउसनू डाबू बटन दबावी राखी खसेड़वानी प्रक्रियाने शू कहे छे? ड्रेगिंग। मेक्सिमम साइज मिनिमम साइज बटन बधा विंडो में क्या होय छे? जमणी बाजू ऊपर। रिसाइकल बीन में खाली करवा शू करवू पड़े? एम्प्टी रिसाइकल बीन। रिंग टोपोलॉजी में बे कॉम्प्यूटरो केवा लूप साथे जोड़ायेला होय छे? बंद। इंटरनेट में लिंक दर्शावेली होय तेने शू कहेवाय छे? हाइपरलिंक। डेस्कटॉप पर रहेला नाना एरोने शू कहेवाय छे? पॉइंटर। अगाउ मोकलेल ईमेल क्या संग्रह थाय छे? सेंट आइटममां। आवेल ईमेल क्या जोई शकाय छे? इनबॉक्समां। वायरस वाला मेल क्या जोवा मळे छे? स्पाममां। याहू डॉट कॉम એ શું છે? ઈમેલ સર્વિસ પ્રોવાઇડર। યુઆરએલના બે ભાગોમાંનો પ્રથમ ભાગ કયો છે? પ્રોટોકોલ। આવેલ ઈમેલનો તરત જવાબ આપવાનો ઓપ્શન કયો હોય છે? રિપ્લાય। પેન ડ્રાઈવનો ઉપયોગ કરવા કયા પોર્ટની જરૂર પડે છે? યુએસબી પોર્ટ। પ્રોટોકોલના કેટલા પ્રકાર છે? પાંચ। ફાઈબર ઓપ્ટિકલમાં ડેટા પ્રત્યયનની ઝડપ કઈ છે? 1000 એમબીપીએસ। ફાઇલ વિનિમય માટે ઉપયોગમાં કયો પ્રોટોકોલ લેવાય છે? એફટીપી સર્વર। ફાઇલને ઇન્ટરનેટમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટેનો પ્રચલિત પ્રોટોકોલ કયો છે? ટીસીપી ઓબ્લિક આઈપી। ટેબલના અલગ અલગ ભાગ પાડવા માટેનો કમાન્ડ કયો છે? સ્પ્લિટ ટેબલ। ટેલિફોન દ્વારા ઇન્ટરનેટને જોડાણ માટે ક્યુ સાધન વપરાય છે? મોડમ। દરેક વેબસાઇટના અજોડ સરનામાને શું કહે છે? યુઆરએલ। દુનિયાનું સૌ પ્રથમ નેટવર્ક કયું હતું? અર્પાનેટ। નિયમોના સમૂહને શું કહેવામાં આવે છે? પ્રોટોકોલ। ઇન્ટરનેટ કયા પ્રોટોકોલ પર કામ કરે છે? ટીસીપી ઓબ્લિક આઈપી। નેટવર્કમાંના દરેક કોમ્પ્યુટરને શું કહે છે? નોડ। ઈમેલ આઈડી કોણ ફાળવે છે? આઈએસપી ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર। ઈમેલ તૈયાર કરીને કોને આપવામાં આવે છે? મેઇલ સર્વરને। સ્પેલિંગ તથા ગ્રામરની ભૂલ માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? F7। એમએસ વર્ડ એ વર્ડ પ્રોસેસિંગનું એક પ્રકારનો પ્રોગ્રામ છે। વર્ડમાં સુધારા વધારાને શું કહેવાય છે? એડિટિંગ। કટ કોપી કરેલ લખાણ કે ચિત્ર ક્યાં જાય છે? ક્લિપબોર્ડમાં। કોમ્પ્યુટરને નેટવર્ક સાથે જોડતા ડિવાઇસને શું કહેવામાં આવે છે? નેટવર્ક એડેપ્ટર। કલર મોનિટરનું બીજું નામ શું છે? મોનોવિઝીએ। પ્રોગ્રામ ચાલુ કરવા માટેની કુલ કેટલી રીતો છે? 4। પ્રોગ્રામ બંધ કરવા માટેની કુલ કેટલી રીતો છે? 3। ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા થયેલ કાર્યને શું કહેવાય છે? ટાસ્ક। 3 વખત ક્લિક કરવાથી શું સિલેક્ટ થાય છે? ફકરો। એક્સેલને બીજા ક્યાં નામથી ઓળખાય છે? સ્પ્રેડશીટ। એક્સેલમાં કુલ કેટલી રો આવેલી હોય છે? 65536। એક્સેલમાં કુલ કેટલી કોલમો આવેલી હોય છે? 256। ઓએસઆઈ દ્વારા આઈએસઓ મોડેલ બનાવવામાં આવેલ છે। નોટપેડ એ યુટિલિટી પ્રકારનો એક પ્રોગ્રામ છે। નોટપેડમાં ટાઈમ અને ડેટ માટે કઈ શોર્ટ કીનો ઉપયોગ થાય છે? F5। નોર્મલ વ્યૂમાં કયા પ્રકારનું રૂરલ બાલ જોવા મળે છે? હોરિઝોન્ટલ। કોમ્પ્યુટર ફરીથી ચાલુ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? કંટ્રોલ પ્લસ અલ્ટર પ્લસ ડિલીટ કીનો। નેટવર્કમાં દરેક કોમ્પ્યુટરને અજોડ નંબર એટલે શું કહેવાય? આઈપી એડ્રેસ। કઈ ટોપોલોજીમાં માત્ર થર્ડ હોય છે?
શાખાઓ હોતી નથી, બસ ટોપોલોજી. 1000 થી વધુ અંતર માટેનું નેટવર્ક એટલે શું કહેવાય? ઇન્ટરનેટ. કીબોર્ડમાં કુલ કેટલી કી હોય છે? 104. કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે? 12. એમએસ વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટમાં કુલ કેટલા મેનુ આવેલા હોય છે? 9. વ્યાકરણની ભૂલ હોય તો કયો રંગ આપણને જોવા મળે છે? લીલો. સ્પેલિંગની ભૂલ હોય તો આપણને કયો રંગ જોવા મળે છે? લાલ. કરેલ કોઈ પણ કામ શેમાં સેવ થાય છે? ફાઇલ અથવા ફોલ્ડરમાં. શિફ્ટ પ્લસ ડિલીટ થી શું થાય છે? ફાઇલને કાયમી માટે દૂર કરી શકાય છે. યુઝર નેમ અને ડોમેઇનને કોણ જુદા પાડે છે? @. સ્ક્રીન સેવરનો મિનિમમ ટાઈમ કેટલો હોય છે? 1 મિનિટ. સ્ક્રીન સેવરનો મેક્સિમમ સાઇઝ કેટલા મિનિટનો હોય છે? 9999 મિનિટ. ડ્રોપ કેપની મિનિમમ સાઇઝ કેટલી છે? 1. ડ્રોપ કેપની મિનિમમ સાઇઝ કેટલી છે? 1. ડ્રોપ કેપની મેક્સિમમ સાઇઝ કેટલી છે? 10. ડ્રોપ કેપની ડિફોલ્ટ સાઇઝ કેટલી છે? 3. સ્ક્રીન પર ઝબકતી ઊભી રેખાને શું કહેવાય છે? કર્સર. વર્ડમાં ડિફોલ્ટ રો અને કોલમ કેટલી છે? 1 1. ટેબલમાં કોલમ 63 અને રો 32767 હોય છે. ટેબલમાં ડિફોલ્ટ 5 કોલમ અને 2 રો હોય છે. ચાલુ કામગીરી હોય તેવા ડોક્યુમેન્ટ સામા દેખાય છે? માય રીસેન્ટ ડોક્યુમેન્ટ પર. એક લિંક પરથી બીજી લિંક પર જવાની ક્રિયાને શું કહે છે? સર્ફિંગ. ઈમેલમાં સંદેશ લખવા ક્યાં જવું પડે છે? કમ્પોઝ. કઈ કી દબાવીને ડોક્યુમેન્ટની શરૂઆતમાં જવાય છે? Ctrl+Home. નેટવર્કના નેટવર્ક તરીકે કોણ ઓળખાય છે? ઇન્ટરનેટ. સામાન્ય ટાઈપિંગમાં થતી ભૂલો આપમેળે સુધારવા માટે શું કરવું પડે છે? ઓટો કરેક્ટ. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સરનામાનો સંગ્રહ શેમાં થાય છે? એડ્રેસ બુક. એકબીજા સાથે સંકળાયેલા ઘટકોના સમૂહને શું કહે છે? નેટવર્ક. 1 MBPS એટલે કેટલા? 10 લાખ બિટ્સ. એમએસ વર્ડમાં નવી ફાઇલનું નામ શું હોય છે? ડોક્યુમેન્ટ. એમએસ વર્ડમાંથી બહાર નીકળવા માટે અલ્ટરની સાથે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? F4. પ્રિન્ટ પ્રિવ્યુમાં પેજને આડું જોવા માટેનો ઓપ્શન કયો હોય છે? લેન્ડસ્કેપ. અગત્ય ઝડપી સંદેશો મોકલવા માટે શાનો ઉપયોગ થાય છે? ઈમેલ. આવેલ મેઇલનો તરત જ જવાબ આપવા માટે શું કરવામાં આવે છે? રિપ્લાય. આઉટલુક એક્સપ્રેસમાં કેટલા મેનુ હોય છે? 6. આધુનિક સમયમાં જીવનનો અનિવાર્ય ભાગ એટલે શું? માઇક્રો કોમ્પ્યુટર. ઈમેલમાં ભરાવાને દૂર કરવા માટેનું ક્યુ બટન હોય છે? ડિલીટ. ઇન્ટરનેટમાં કોઈ પણ પેજને રિફ્રેશ કરવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? F5. ઇન્ટરનેટની મદદથી લોકો ઝડપથી શું મેળવી શકે છે? માહિતી. ઈમેલમાં મોકલવા માટે શું હોવું જરૂરી છે? ઈમેલ એડ્રેસ. ઈમેલ સાથે કોઈ પણ ફાઇલ કે ચિત્ર મોકલવું હોય તો શું કરવું પડે? અટેચમેન્ટ. એમએસ વર્ડમાં ડોક્યુમેન્ટમાં અંતમાં જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? Ctrl+End. એમએસ વર્ડમાં કોઈ શબ્દ શોધવા માટે શું કરવું પડે છે? ફાઇન્ડ.
ભૂલને સુધારવા માટે કયો ઓપ્શન કરવો પડે છે? અનડુ. ઓપન કરેલ ઈમેલ કોઈ પણ જાતના ફેરફાર વગર ત્રીજી વ્યક્તિને મોકલવા માટેનો ઓપ્શન કયો હોય છે? ફોરવર્ડ. ઓપરેટિંગ સિસ્ટમમાં અમુક કારણોસર ક્ષતિ પેદા થાય તો નિવારવા માટેની પ્રક્રિયા એટલે શું? ટ્રબલ શૂટિંગ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ એ એક પ્રકારનું શું છે? એપ્લિકેશન સોફ્ટવેર. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ વધારે પ્રમાણમાં કેમાં થાય છે? નેટવર્કમાં. કોમ્પ્યુટરમાં નેટવર્ક સ્થાપિત કરવા માટે દરેક કોમ્પ્યુટરમાં એક ખાસ પ્રકારનું કાર્ડ છે, તેનું નામ શું છે? નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. કઈ ટોપોલોજીમાં બધા જ કોમ્પ્યુટરને મધ્યસ્થ નિયંત્રક સાથે જોડવામાં આવે છે? બસ ટોપોલોજી. નેટવર્કની ઝડપ અને ક્ષમતા નક્કી કરવા માટેનું પરિબળ કયું છે? નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. કંટ્રોલ પેનલમાં કઈ સુવિધા નથી? ઇન્ટરનેટ. કીબોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઇનમાં ડાબેથી જમણે ક્રમ કઈ કી આવે છે? ક્યુ ડબલ્યુ ઈ આર ટી. કોઈ ચોક્કસ પ્રક્રિયા માટેના પ્રસ્થાપિત ધોરણો એટલે શું? પ્રોટોકોલ. ચોક્કસ શબ્દની જગ્યાએ બીજો શબ્દ લખવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે? કંટ્રોલ પ્લસ એચ. વેબસાઇટ જોવા માટે કોમ્પ્યુટરમાં શાની જરૂર પડે છે? બ્રાઉઝર. થેન્ક યુ.